અને અત્યારે લોકો બધા બધા લોકો એના ઉપર જ વિડીયો બનાવ્યો છે કે ગણેશ ગોંડલને ધરપકડ થઈ, ગણેશ ગોંડલને આટલો માર માર્યો, ગણેશ ગોંડલને એ લાપતા થઈ ગયા છે. મિત્રો, અત્યારે ગણેશભાઈ ગોંડલ જેમનો અત્યારે સોશિયલ મીડિયામાં એટલા વિડીયો વાયરલ થાય છે કે એની વાત જ તમે પૂછોમાં. આ વિડીયોના માધ્યમથી આપણે જાજુ કાંઈ નથી બોલવું, પરંતુ લોકો અત્યારે બધા એનો વિરોધ કરે છે. દલિત સમાજ બધો એનો વિરોધ કરે છે, કેમ કે એને એક યુવકને માર માર્યો હતો અને બહુ માર માર્યો હતો. જી હા મિત્રો, એ તો વાત સાચી છે. અને અત્યારે આપણા ગણેશભાઈ ગોંડલ એમની ધરપકડ પણ થઈ ચૂકી છે, બરાબર છે. તો આ વિડીયોના માધ્યમથી ખાલી એટલું જ કહેવા માગું છું કે કોઈ પણ માણસ ક્યારે પણ કોઈની એમને છેડતી નથી કરતા હોતા, એટલું ખાસ તમે સાંભળજો. નથી આપણે કોઈને સપોર્ટ કરતા કે નથી કોઈના વિરોધમાં બોલતા, બસ ખાલી ઉદાહરણ તરીકે હું તમને કહું છું. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જ્યાં ઝઘડો થાય તો એમને કારણ વગરનો ઝઘડો નથી થતો. ભાઈ, મને કોઈ પણ માણસ એટલું કહી દે કે આ કારણ વગરનો ઝઘડો થયો હતો, કાંઈક તો કારણ હોય ને ભાઈ, કાંઈક તો ગુનો હોય ને કોકનો, એકાબીજાનો, સામે સામેનો, કોઈ પણ વ્યક્તિનો, તો જ આવો બનાવ બને. અને જો આપણે સાપ ઉપર આપણે પગ મૂકી તો સાપ આપણે ડંખ મારવાનો જ છે, ઓબ્વિયસલી, સવાલ નથી. તો આ કાંઈક વાત એવી જ છે, આમાં કાંઈક સામેવાળા વ્યક્તિનો પણ વાંક હોય. જેમાં આપણે ગણેશભાઈ ગોંડલને સપોર્ટ કરી છે એવું નથી કહેતા કે એના સપોર્ટમાં બોલી છે, પરંતુ વિડીયોના માધ્યમથી હું ખાલી એટલું કહેવા માગું છું કે કાંઈક તો સામેવાળા વ્યક્તિનો વાંક હોય ને ભાઈ, તૈયાર આ ભાઈએ એને એટલો માર માર્યો હોય, બરાબર છે. અને કોઈ પણ માણસ એટલું કહી દે ખાસ કે જયરાજસિંહ જાડેજાનું આ જગ્યાએ એને ખરાબ કામ કર્યું, હંમેશા એને સારા જ કામ કર્યા છે. તૈયાર એની એવડી લોકચાહના છે ભાઈઓ, અને તેમના પુત્રની પણ, ક્યાંય પણ એને કોઈ પણ જાતના ખરાબ કામ નથી કર્યા, બધી જગ્યાએ સારા જ કામ કર્યા છે. અને ગોંડલનું યાર્ડ આખું ગુજરાતની અંદર પ્રખ્યાત છે. એ કેના થકી ભાઈ બધું થાય છે? આના થકી થાય છે ભાઈ, આ જયરાજસિંહ જાડેજાના થકી થાય છે બધું, બરોબર છે. એવું નથી કહેતા કે આપણે એને સપોર્ટ કરી છીએ, અને હા, સપોર્ટ પણ કરી છે, એમાં સવાલ નથી. કારણ કે સામેવાળા વ્યક્તિનો કાંઈક તો થોડો ઘણો વાંક હોય ને ભાઈ, માનો કે બંને વ્યક્તિનો થોડો થોડો વાંક હોય, આને ઓને માર્યું એ આમનો ગુનો, સામેવાળા વ્યક્તિએ કાંઈક પણ આમને કીધું હશે, તૈયાર આને એમ થયું હોય ને કે હવે આપણે આને મારી, તો આમાં તમને કોણ સાચું લાગે છે? વિડીયોને બને એટલો વધુથી વધુ લોકોને શેર જરૂર કરજો, જેથી કરીને બીજા પણ લોકોને ખબર પડે, બરાબર છે. અને આવનારા સમયમાં શું શું માહિતી આવશે એ બધી હું તમને કહીશ. અને હાલમાં તો અત્યારે આપણા ગણેશભાઈ ગોંડલની ધરપકડ તો થઈ ચૂકી છે, અને આવનારા સમયમાં એની ઉપર શું કાર્યવાહી થશે એ પણ તમને હું જણાવીશ. હા, આપણે એને સપોર્ટ જ કરીએ છીએ દિલથી, કારણ કે એ બહુ સારા વ્યક્તિ છે, એની લોકચાહના બહુ છે, ખૂબ જ આખા ગુજરાતની અંદર, એમાં ક્યાંય પણ કહેવા પણ છે જ નહીં ક્યાંય. બસ તો અત્યારે કાંઈક થોડો ઘણો વાકગુનો થઈ ગયો હોય તો આવું આવતું હોય, એમાં કાંઈ મૂંઝાવાની વાત નથી આવતી ભાઈ, બધા લોકો માથે આવું આવતું જ હોય છે. દેવાજભાઈ ખવડે પણ એક વ્યક્તિને માર માર્યો હતો, કાંઈક તો એમાં મેટર હોય ને, સામે સામે બંને વ્યક્તિની ભૂલ હોય થોડી ઘણી, તો જ આવી રીતે ઝઘડો થાય. એક વ્યક્તિની ભૂલના કારણે ક્યારેય પણ આવું નથી થતું, બંને વ્યક્તિની સામ સામે થોડી થોડી ભૂલ હોય તો જ આવું થતું હોય છે. અને અત્યારે લોકો બધા લોકો એના ઉપર જ વિડીયો બનાવ્યો છે કે ગણેશ ગોંડલને ધરપકડ થઈ, ગણેશ ગોંડલને આટલો માર માર્યો, ગણેશ ગોંડલને એ લાપતા થઈ ગયા છે. એવું કાંઈ નથી ભાઈ, બરાબર છે. એ તો આપણે ગુનો કર્યો હોય તો આપણે હાજર થવું પડે, એમાં કાંઈ નવી નવાઈ નથી, મોટી વાત, બધા લોકોને થવું પડે. નોર્મલ માણસ હોય કે મોટા માણસ હોય કે મિડિયલ ક્લાસ માણસ હોય, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. અને ભાઈ હાજર થઈ ગયા છે, એમ સરકાર એ બધું એના રીતે સમજી લેશે, બરાબર છે. તો હવે નવા વિડીયોમાં મળીશું, અને આવનારા વિડીયોની માહિતી તમને હું બધી જણાવીશ આપણી ચેનલ ઉપર અને આપણા પેજ ઉપર પણ. તો મળીશું નવા વિડીયોમાં.